નમસ્કાર દર્શક મિત્રો, પરફેક્ટ ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે કલોંજીના પાક વિશે માહિતી મેળવીશું. તો આ કલોંજીનો પાક છે જે તનક વીઘાને અડગડે છે, અને અત્યારે આ કલોંજીની અંદર ફૂલ એટલે ફૂલ ફ્લાવરિંગ ટૂંકમાં આવી ગયું છે. તમે જોઈ શકો છો વિક્રમજનક ફ્લાવરિંગ અત્યારે આમાં ઓલરેડી લાગી ગયું છે. અને આ અત્યારે 70-75 દિવસનો પાક છે, અત્યારે એટલા દિવસ થયા છે. અને આને આને આ કલંજીના પાકમાં પાણી ખૂબ જ વધારે જોઈએ, એટલે જો પાણી ઓછું હોય તો આ પાક બહુ થાય નહીં. અત્યારે આ કલંજીની અંદર 7 પિયત તો આપી દીધા છે, અને હજી 2-3 પિયત આપવા જોશે. અને આની અંદર અત્યારે કોઈ પણ જાતનો દવાનો છંટકાવ માથેથી કરવામાં આવ્યો જ નથી, અને ઈયળ આવે તો એની દવા જોઈએ, બાકી આમાં કોઈ જાતનો રોગ કંઈ આવતું નથી. અને આમાં 60 દિવસની થઈ હતી ત્યારે યુરિયાનો પાણીમાં ઓગાળી અને ડોઝ આપ્યો હતો, તે સિવાય આમાં કોઈ પણ જાતનું કંઈ કર્યું જ નથી પાણી સિવાય. અને અત્યારે આની હાઈટ તમે જોવો ને તો 4 ફૂટની આડે ગાડે છે કલંજીની હાઈટ. હવે જે આમાં હવે આમાંથી હવે આપણે એડી બંધાવવાની શરૂઆત થશે. વિક્રમજનક ફૂલ અત્યારે લાગી ગયું છે, અને આને જેમ તમે પાણી કાઢો એમ ઉપર ફૂટ થયા રાખે અને ફૂલ આવ્યા રાખે, અને નીચે ડેડી બંધાતી જાય. જેટલું પાણી હોય એટલું અત્યારે આને ઓછું પડે. જ્યારે તમારા ખેતરની અંદર નાકું વરી જાય ત્યારે પાણી વારી લેવાનું. એવી રીતના પાણી તમે વારો તો આનું ઉત્પાદન સારું મળે, 15 મણ ઉપર તો આનું ઉત્પાદન આપણને મળી શકે. અને જો આ ટૂંકમાં આ ડેડી બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે, આ હજી નાની ડેડી છે, આમાંથી પછી મોટી થાય જે તમને હમણાં બતાવું. આમાં એકાદી આડી આવશે ને તો બતાવીશ. ખર્ચ વગરનો પાક એટલે કલોંજી. હવે આ પારી છે તે ખબર નથી પડતી, એટલો વલ કરી ગઈ છે. વાવેતરાનું 9 વાયરે કરેલું હતું, અને 1 વીઘે 1.25 કિલો વાવેલી હતી. એથી ઘાટી નહીં વાવવાની, નકર કલોંજીમાં બીજો કોઈ પ્રોબ્લેમ ના આવે પણ પડી જાય. જ્યારે કલોંજી પડી જાય ત્યારે તે તમારો પાક નિષ્ફળ જાય છે, એટલે વાવવામાં ખાસ ધ્યાન રાખવાનું કે 9 આયરું માપ કહેવાય. એથી વધારે આયરું કરો તો કલોંજી પડવાની શક્યતા વધી જાય, આનો વજન વધી જાય છે. અત્યારે આનો ફૂલ વલ થઈ ગયો હે, અને વિક્રમજનક ફૂલ ટૂંકમાં આમાં અત્યારે લાગી રહ્યું છે. પહેલાં આ ડેડી થાય, પછી એમાંથી આ ફૂલ થાય, પછી એમાંથી ડેડી બંધાય અને એની અંદર કણ ભરાય. તે આપણે એક તમને બતાવું એક જગ્યાએ કે જ્યાં ડેડી થઈ ગઈ છે, અને એ
આપણે ખોલી એની અંદર કેટલા દાણા છે તે પણ જોઈએ। અને ફૂલ એટલે ફૂલ પાણી જોઈએ। અને જ્યારે તમે તાણ દિયો અને પછી પાણી કાઢો ને તો આવી રીતના છોડ સુકાઈ જાય છે, જે તમે જોઈ શકો છો। અને વધારે પાણી ટૂંકમાં ધોરિયાની જગ્યાએ વધુ રીજ્યા રાખે તો એ સુકાઈ જાય છે। એટલે ફૂલ તાણ દઈને પાણી નહીં કાઢવાનું અને માપે માપે પાણી ચાલુ જ રાખવાના, એટલે વાંધો ના આવે। આ ડેડી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે, જોઈ શકો છો આ રીતની ડેડી બંધાઈ। અને આની અંદર ટૂંકમાં દાણા નીકળે, અત્યારે લીલા દાણા હોય। અને પછી આ દાણા સુકાય અને તેમાં કાળો કલર ટૂંકમાં આવી જાય છે, જોઈ શકો છો તમે। આમાં તમે જેટલા પાણી કાઢો એટલી ડેડી આ મોટી થાય અને વધુ દાણા ભરાય। આ ડેડીની તમે સાઈઝ જોઈ શકો છો, જો આની અંદર ઉપર 3-6 ઓલી ફૂટ છે। આ ટૂંકમાં આ જેટલા વધારે હોય એટલો ટૂંકમાં આપણને ફાયદો। આની નીચે 1B લાઈન હોય છે, જેટલા વધારે હોય એટલા બી વધુ ટૂંકમાં આપણને મળી શકે છે। તો આની અંદર અત્યારે તમે જોઈ શકો છો 7 છે। જો આનાથી ઓછા હોય તો તમારે એમ ગણતરી કરવાની કે આપણે પાણી ઓછું આમાં પડે છે, પાણી તો તમારે વધારવું જોઈએ। અને જમીન ટૂંકમાં ફૂલ કાળી હોય તો ટૂંકમાં જે આ ડેડીમાં તમે જોઈ શકો છો આની અંદર 7 છે। આ ટૂંકમાં લીટા છે એ 4-5 લીટા હોય તો તમારે એમ સમજવું પડે કે આમાં પાણી ઓછું પડે છે, એટલે પાણી તમારે વધુ આપવાનું। આપણે આ 1 ખોલી અને જોઈએ કે આની અંદર દાણા કેટલા નીકળે છે। જે આની અંદર 7 છે, ટૂંકમાં આ 4-6 હોય તો તમારે એમ સમજવું પડે કારણ કે પાણી ઓછું થાય છે, એટલે પાણી વધારે આપવાનું। તો હવે આને આપણે તોડી અને પછી ખોલી, અને આ દાંડલી એકદમ ટૂંકમાં કડક હોય એટલે તમારે વાટવામાં કોઈ દી આ ખરી નહીં, કોલામ સુકાઈ જાય ત્યારે પછી આપણે પાછો વિડીયો બનાવશું। તો આને ખોલી અને જોઈએ દામાં કેટલા દાણા નીકળે છે।
थोड़ा कठोर किया है या तमनी के लिए तो एक जड़ी में हट लंबी था या ना आप के वजन सारो था से अब आकारों भी था से अलग पाक से अने डेडी तुम मसूक है जाते थे या नो थोड़ी पकड़ था से आरी की जड़ी था ही તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને ખેતીના દરેક વિડીયો મળતા રહે આ ચેનલ ફક્ત ખેતી કાર્ય માટે જ છે નવા નવા વિડીયો આની અંદર અપલોડ કરવામાં આવશે નવા નવા પાકોના નવા નવા વિડીયો અપલોડ કરવામાં